રાપરના બાલાસર પશુ દવાખાનામાં ચોરીનો બનાવ નોંધાયો હતો. દોઢ માસ પહેલા ચોરી થવાની ફરિયાદ પણ પોલીસમાં નોંધાઈ નથી. અપૂરતા સ્ટાફના કારણે ચોરી ચપાટીના બનાવ બનતા હોવાની લાગણી ગ્રામ્યજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાપર તાલુકાના બાલાસર ગામે 9 લાખોના ખર્ચે બનાવવામાં આવેલ પશુ દવાખાનામાં લગાવેલ સિન્ટેક્સની પાણીની 3 ટાંકીઓની 1 મહિના અગાઉ ચોરી થઈ ગઈ હોવા છતાં સ્થાનિક વેટરનરી ડોક્ટર દ્વારા પોતાના ઉપરી અધિકારીને જાણ પણ કરવામાં ન આવતા અનેક પ્રકારના તર્ક વિતર્કો જોવા મળ્યા છે. બાલાસર ગામે થોડા મહિનાઓ અગાઉ લાખોના ખર્ચે નવું પશુ દવાખાનું બનાવવામાં આવ્યું હતું. હાલ ત્યાં એક પણ ડોક્ટર કે પટાવાળાની નિમણૂક પણ કરવામાં આવી નથી અને સ્ટાફ પણ અપૂરતો હોવાના કારણે પશુધન બીમારી વડે ભારે પરેશાન થતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે. રાપર તાલુકાના વેટરનરી ડોક્ટર અશ્વિન પટેલ દ્વારા બાલાસર ખાતે દર અઠવાડિયે 1 વખત સરકારી ખર્ચે વિઝિટ કરવામાં આવે છે. જોકે આ વિઝિટ માત્ર નામ પૂરતી હોય તેવું સ્પષ્ટ જણાય છે. નવા બનાવવામાં આવેલ દવાખાનામાં 3 થી વધારે ક્વાર્ટર્સ અને 1 મોટું દવાખાનું છે. આજે ડોક્ટર અને સ્ટાફના અભાવે આ દવાખાનામાં ક્યારેક અસામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હોવાની માહિતી મળવા પામી છે. આ બાબતે રાપર તાલુકાના વેટરનરી ડોક્ટર અશ્વિન પટેલનો સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડ્યો નહોતો, પરિણામે આ બાબતે કોઈ વિસ્તૃત માહિતી મળી નથી.